નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 1 જુલાઈ 2020 રોજના અતિ મહત્વના પ્રશ્નો. તે પહેલાં આપણે ચર્ચા કરીએ કે ગઈકાલે આપણે જે ક્વેશ્ચન પૂછ્યા હતા, 30 જૂન 2020 જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના વિશે આપણે ચર્ચા કરીએ કે જે ક્વેશ્ચન 5 પૂછવામાં આવ્યા હતા તે પૈકી રાઇટ આન્સર કયા હોય છે. તો રાઇટ આન્સર આપણે જોઈએ, તાજેતરમાં કયા રાજ્યમાં નવી માછલીની પ્રજાતિ જોવા મળી છે. જે નવી માછલીની જે પ્રજાતિ જોવા મળી છે તે અરુણાચલ પ્રદેશમાંથી મળી આવી છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020 માટે તાજેતરમાં નોમિનેટ થનાર સૌથી ઓછી વયની મહિલા ખેલાડીનું નામ તે વ્યક્તિ છે હિમા દાસ, જેને આપણે ઢીંગ એક્સપ્રેસથી જાણીએ છીએ, એ ઢીંગ એક્સપ્રેસ જે અથવા તો હિમા દાસ. નોરોજી, પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનલિઝમ જે બુક લખવામાં આવી છે તેના લેખક કોણ છે? દિનેશ પટેલ તેના લેખક છે. ગુજરાત રાજ્યના રાહત કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? ગુજરાત રાજ્યના રાહત કમિશનર તરીકે જે નિમણૂક કરવામાં આવી છે હર્ષદ પટેલે નિમણૂક કરવામાં આવી છે. કઈ રાજ્ય સરકારે મિશન વન ક્લિક પહેલ શરૂ કરી? મિશન વન ક્લિક પહેલ જે શરૂ કરી છે તે મધ્યપ્રદેશે શરૂ કરી છે. હવે અહીંયા કન્ફ્યુઝ ઘણા બધા મિત્રો એ થયા છે કે અહીંયા આપણે ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું. આપણે જે ઓલરેડી ડિસ્કસ કરી હતી 30 જૂનના રોજ, ત્યારે આપણે વાત કરી હતી એટ વન ક્લિક કે જે ગુજરાત સરકારે શરૂ કરી છે, પરંતુ અહીંયા જે શરૂ કરવામાં આવી છે આ યોજના તે છે મિશન વન ક્લિક. એ ખાસ યાદ રાખજો, એટલા માટે જાણી જોઈને આ ક્વેશ્ચન પૂછ્યો હતો અને એ સમય ડિફરન્સ નહોતો બતાવ્યો. કારણ કે તમે જો ઘણી વખત ક્વેશ્ચનમાં શું થતું હોય છે, આપણે પેપરમાં શું થતું હોય છે, બસ આ જ આપણે ભૂલ કરી બેસીએ છીએ. શું તો જે ક્વેશ્ચન એકદમ ઇઝી હોય છે એ જ આપણો ખોટો પડવાનો કારણ કંઈક આ પ્રકારનો પણ હોઈ શકે. કારણ કે આપણે જે ગઈકાલે વાત કરી તેમાં વાત કરી હતી કે ગુજરાત સરકારે જે એક યોજના ચાલુ કરી છે એટ વન ક્લિક MSME ઉદ્યોગ માટે, તો અહીંયા જે આ યોજના છે તે અથવા તો જે પહેલ છે તેનું નામ છે મિશન વન ક્લિક. આપણે શું યાદ રાખ્યું કે વન ક્લિક, બસ આટલું. આગળના શબ્દો આપણે થોડું કદાચ ભૂલી ગયા હશું અથવા તો આપણે તેને નજરઅંદાજ કર્યું હશે અથવા તો એવું સમજાશે કે કંઈ લખવામાં કે ટાઈપિંગ મિસ્ટેક હશે અથવા તો કંઈ પણ ભૂલ હશે એના લીધે આ પ્રકારનો શબ્દ મૂક્યો છે. બટ જો તમે યાદ રાખ્યું હોય તો આપણને ખબર પડી જાય કે એટ વન ક્લિક એ ગુજરાત સરકારની છે એટ વન ક્લિક, અને મિશન વન ક્લિક કે જે મધ્યપ્રદેશ સરકારે આ એક પહેલ શરૂ કરી છે. ઘણા બધા મિત્રોએ રાઈટ આન્સર આપ્યા છે, ઘણા બધા મિત્રોએ ખૂબ જ સારી રીતે આન્સર આપ્યા છે. તેમાં જે વ્યક્તિઓ રાઈટ આન્સર આપ્યા છે તેમાં ખાસ કરીને કહેવા કે જે પાંચમો ક્વેશ્ચન હતો તે ક્વેશ્ચન ઘણા બધા મોસ્ટ ઓફ બધાનો ખોટો પડ્યો છે. અમુક મિત્રો છે એમનો એકદમ પરફેક્ટ રાઈટ આન્સર પડ્યો છે, જેવી રીતે હિતિક્ષા ગોધાસરા, ગૌરવ રાવલ એમણે એક રાઈટ આન્સર આપ્યો છે. ઘણા બધા મિત્રોએ પાંચમો આન્સર જ ખોટો આપ્યો છે, બાકી બધા મિત્રો રાઈટ આન્સર આપ્યો છે. કુંજળી પૂતિકા એમણે કહ્યું છે કે થેન્ક યુ બુકબર્ડ ટીમ ગાગરમાં સાગર સમાન બેસ્ટ કરંટ અફેર્સ માટે. હવે ઓલરેડી પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે અગર આ જ જે ટોપિક છે એને આપણે ઇચ્છીએ તો 1 કલાકથી 1.5 કલાક સુધી કરંટ અફેર્સ તરીકે ચલાવી શકીએ બધા ટોપિક કવર કરીને. પરંતુ એ ટોપિક કરવાથી શું ફાયદો થશે? કંઈક ફાયદો તો થવો જોઈએ ને. આટલો ટાઈમ આપણે આપીએ છીએ, 1 કલાકનો 1.5 કલાકનો ટાઈમ આપીએ છીએ, તો આ 1.5 કલાકના અંતે મને શું મળ્યું? એક્ઝામ દ્રષ્ટિએ મને શું મળ્યું? હાલ આપણી પાસે કરંટ અફેર્સ અથવા તો જનરલ નોલેજ હોવું જોઈએ. જનરલ નોલેજ હોવું જોઈએ એ જે સોશિયલ તરીકે સામાજિક રીતે ઘણી બધી આપણી પાસે નોલેજ હશે અથવા તો જરૂરી છે, બટ હાલ આપણે એઝ એ વિદ્યાર્થી તરીકે આપણી પાસે શું હોવું જોઈએ નોલેજ? તો પરીક્ષાલક્ષી માહિતી હોવી જોઈએ. પરીક્ષાલક્ષી એટલે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે અને આપણને ગવર્મેન્ટની જોબ મળી શકે તેટલું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. જો તમારી પાસે ગવર્મેન્ટ જોબ છે તો તમને બધું જ આવડે છે, એનો મતલબ એ થયો. સમાજમાં જો તમને બધું જ આવડે છે પરંતુ તમારી પાસે સરકારી નોકરી નથી, તો લોકોને જે જોવાની દ્રષ્ટિ છે ને એ કેવી હશે? કે આ તો પ્રાઇવેટમાં જોબ કરે છે કે વગેરે વોટએવર જે પણ હશે તે. બટ જો તમે ગવર્મેન્ટની નોકરી મેળવો છો, એવું નથી કે પ્રાઇવેટ જોબ સારી નથી, પ્રાઇવેટ જોબ પણ સારી હોય છે, જે જેનું પોતાનું પેશન એ પ્રકારે બધા ચોઈસ કરતા હોય. પરંતુ જો આપણે પરીક્ષાની તૈયારી કરીએ છીએ સરકારી નોકરીની, તો એનો મતલબ એ થયો કે આપણે પ્રાઇવેટ તરફ જવાનું ઓછું મૂળ છે. બીકોઝ સેફ્ટી, જોબ સેફ્ટી, તમારે જોબમાં લાગવા માટે બસ તમારે 6 મહિનાનો અથવા તો 8 મહિનાનો વ્યવસ્થિત રીતે સારામાં સારી તૈયારી જોઈએ. અને એ જ જોબ પરથી જો તમને હટાવવા હોય તો હટાવવા માટે તમારા વજન જેટલા ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા પડે, કોર્ટમાં અપીલ થશે અને ત્યારબાદ એના પર ડિસિઝન આવશે. આટલી બધી આ સેફ્ટી મળે છે ગવર્મેન્ટ જોબમાં. તો અહીંયા એટલા માટે આપણે સાગરમાં ગાગરમાં સાગર એટલા માટે કહીએ છીએ કારણ કે બહુ ઓછા સમયમાં આપણે આ કરંટ અફેર્સ જે કવર કરીએ છીએ, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે, જે ટોપિક વિસ્તૃત ચર્ચા કરવાની જરૂર લાગે છે તેને આપણે ડિટેલમાં ભણીએ છીએ. પરંતુ જે ટુ ધ પોઈન્ટ અથવા તો વન લાઇનરમાં ભણવા જેવું છે તેને આપણે એ રીતે ભણીએ છીએ. એ સિવાય જે મિત્રો છે એમણે પણ રાઇટ આન્સર આપ્યો છે. હર્ષ મકવાણા છે, અભિષેક વાઘેલા એમણે અહીંયા ગુજરાત ગવર્મેન્ટ આપી દીધું છે. હર્ષ મકવાણા એમણે રાઇટ આન્સર આપ્યો છે મધ્યપ્રદેશમાં. અને અભિષેક વાઘેલા એમણે કહ્યું છે કે બુકબર્ડ ટીમના મોક ટેસ્ટના વિડીયો એન્ડ તમારા કરંટ અફેર્સના વિડીયો પ્રિપરેશન માટે ખૂબ યુઝફુલ થાય છે
અને સર એક સજેશન છે કે તમે જે રીતે ડેઇલી કરંટ અફેર્સ લાવો છો એ રીતે મંથ એન્ડમાં ઇમ્પોર્ટન્ટ મંથલી કરંટ અફેર્સ બી લાવો, અને જો પોસિબલ હોય તો કરંટ અફેર્સ રિવિઝન કરવામાં ઘણું હેલ્પફુલ થશે. મિત્રો, આપ દરેક મિત્રોને અગાઉ પણ કહી ચૂક્યા છીએ, હાલમાં પણ કહીએ છીએ કે આપનું પણ જે પણ સજેશન હશે, જે સુઝાવ હશે, તે દરેક કમેન્ટ અમે એના પર એનાલિસિસ કરીએ છીએ. જે બેકઅપ ટીમ છે, મેનેજમેન્ટ ટીમ છે, દરેક સાથે મળીને, એડમિનિસ્ટ્રેટિવ વિભાગ, દરેક વ્યક્તિઓ સાથે મળી અને એ તમારી કમેન્ટ પર ચર્ચા કરવામાં આવે છે અને તેના અંતે ડિસિઝન લેવામાં આવે છે. દરેક મિત્રોએ તમે એક ડિમાન્ડ કરી હતી કે સર જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એના બીજા દિવસે આ સોલ્યુશન આપો, તો આપણે એ પણ શરૂઆત કરી દીધી. આ દરેક શરૂઆત આપણે કરીએ છીએ, બટ સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીશું. હવે આપણે શોર્ટ ટાઈમમાં લાઈવ વિડીયો લેક્ચર પણ કરવાના છીએ, કરંટ અફેર્સના, સ્પેશિયલી કરંટ અફેર્સના લાઈવ સેશન કરીશું. કારણ કે મોટાભાગના જે વિદ્યાર્થી મિત્રો છે એમણે મોર્નિંગનો ટાઈમ પ્રિફર કર્યો છે. આપણે એવું કરીશું કે સવારે 7:15 થી લઈ અને મિનિમમ 30 થી 35 મિનિટનો આપણે વિડીયો હશે, મિનિમમ 30 મિનિટનો સમથિંગ આસપાસનો રહેશે. બીકોઝ 8 વાગે આપણો લાઈવ બેચ ચાલુ થાય છે, 8 વાગે લાઈવ બેચ ચાલુ થાય છે. જો મિત્રો તમે લાઈવ બેચમાં હજુ એડમિશન ના લીધું હોય તો આ એડમિશન ફટાફટ લઈ લો, કારણ કે જે એડમિશનમાં જે 50% ડિસ્કાઉન્ટ છે એ 50% ડિસ્કાઉન્ટ છે. ત્યારબાદ અન્ય અલગ અલગ પેકેજ આપેલા છે, જે તમે 500 નો વિડીયો હતો 2 દિવસ પહેલાનો એ તમે જોઈ શકો છો, જેમાં તમને અલગ અલગ ડેટ વાઇઝ આપ્યું છે કે ક્યારે કેટલું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. અગર કોઈ ક્વેરી છે તો તમે નંબર પર ફોન પણ કરી શકો છો. અને કોઈ ટેકનિકલ ઇશ્યુ છે મિત્રો, જો ઘણા બધા મિત્રો અહીંયા કમેન્ટમાં ક્વેશ્ચન પૂછે છે કે સર એપ્લિકેશન ડાઉનલોડ નથી થતી, ડાઉનલોડ થાય છે તો મેં એક વખત ખોટો નંબર નખાઈ ગયો હતો, યા તો મેસેજ નથી આવતો, ઓટીપી નથી આવતો, લોગિન નથી થતું, તો ટેકનિકલ ઇશ્યુ માટે, ટેકનિકલ ઇશ્યુ માટે કયો નંબર આપણે આપેલો છે, 7575878699. એપ રિલેટેડ કોઈ ક્વેરી હોય તો એપ રિલેટેડ ક્વેરી માટે તમે આ નંબર પર કોલ કરી શકો, જેમાં લાસ્ટ 2 ડિજિટ છે 99. ચલો, તો આપણે આ જે તમારે સજેશન છે અભિષેક વાઘેલા, એમનું સજેશન પણ આપણે ઓલરેડી નોટ કરી લીધું છે, અને જરૂરથી આપણે મંથના એન્ડમાં અથવા તો 15 દિવસ આપણે મંથના 2 ડિવાઇડ કરી અને જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેનો આપણે લાઈવ સેશન કરીશું, જેથી અહીંયાથી હું ક્વેશ્ચન પૂછીશ, તમારે આન્સર આપવાના, અને તેના વિશે આપણે જે જરૂર હશે એ પ્રકારે ડિસ્કશન કરતા રહેશું. શ્રદ્ધાબેન ચૌધરી, એમણે એક સજેશન આપ્યું છે, એક એડ કર્યું છે, સજેશન કરતા એવું કહીશ કે એક એડ કર્યું છે કે આપણે જે ગઈકાલે વાત કરી હતી તો આ એમાં એડ કર્યું છે કે 1908માં સિબિરિયામાં ટુંગુસ્કા એસ્ટ્રોઇડ પડ્યો હતો અને તેના લીધે ઘણું બધું નુકસાન થયું હતું, એટલે આ દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, આપના જો આવો કોઈ સજેશન હોય અથવા તો કોઈ જે આપણે ટોપિક ભણીએ છીએ એમાં જે કંઈ એડ કરવા જેવું તમને લાગતું હોય તો પણ તમે કહી શકો છો. એ આપણે કરંટ અફેર્સને રિલેટેડ હોઈ શકે, જનરલ સ્ટડીને રિલેટેડ પણ હોઈ શકે, અને જે આપણે યોગ્ય લાગશે કે આ વિદ્યાર્થી સુધી ડિલિવર કરવા જેવું છે તેને આપણે આપણે અહીંયા ડિસ્પ્લે કરીશું, અને એવા વિદ્યાર્થીનો પણ આપણે બિરદાવીશું કે જે વિદ્યાર્થીઓ આ રીતે ઘણું બધું આપણને મદદ કરે છે. મિત્રો, તમને અગેન રિપીટ કરાવીશ કે આપણે જે લોકડાઉન પહેલાં જે વાત કરી હતી કે આપણે એક ક્વિઝ રમવાના છીએ અને ક્વિઝના અંતે જે વિદ્યાર્થી મિત્રો રાઇટ આન્સર આપશે એને આપણે બુક બર્ડની જે બુક્સ હશે તે તમને ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવશે, પ્રોત્સાહિત ઇનામ તરીકે. તેના માટેનું જે આપણે ડિસ્કસ કરી હતી ગઈકાલે, તો ઘણા બધા મિત્રોના મેસેજ આવી ચૂક્યા છે, બટ એક ક્વિઝ આપણે આજથી ચાલુ કરીશું, આ વિડીયોથી. આ વિડીયોમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે ક્વિઝના અંત, આ વિડીયોના અંતે જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એ ક્વેશ્ચન, એ પ્રશ્નો કયા હશે, તો આજનો આ વિડીયો છે તેમાંથી પણ હોઈ શકે, અગાઉનો વિડીયો છે એમાંથી પણ હોઈ શકે. જે અહીંયા ભણાવ્યું છે એ ચાહે ટાઈપ કરેલું હોય કે મારા દ્વારા બોલાયેલું હોય, એ ટાઈપ ન પણ કરેલું હોય તો એમાંથી પણ ક્વેશ્ચન પૂછવાની અહીંયાથી આપણે એ રીતનું પ્લાનિંગ કર્યું છે, તો અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછીશું. અને એ જે આપણા ક્વેશ્ચન પૂરા થશે, ક્વેશ્ચન પૂરા થયાના બાદમાં લાસ્ટમાં તમને એ 5 ક્વેશ્ચન પૂછીશ, એ 5 ક્વેશ્ચન તમારે આન્સર આપવાનો છે, એનું ફોર્મેટ કઈ રીતે આપવાનું છે એ પણ તમને લાસ્ટમાં સમજાવીશ. અને તેમાં શું કરવાનું રહેશે, તમારે એક મોબાઈલ નંબર આપેલો છે કે ગઈકાલે પણ તમને આપેલો છે, અગેન આજ આપું છું, 7575878603, અહીંયા લાસ્ટ 2 ડિજિટ છે 03. આ નંબર પર તમારે વોટ્સઅપ કરવાનો છે, તેમાં શું લખવાનું છે, કેવી રીતે લખવાનું છે એ પણ તમને વિડીયોના અંતમાં ડિટેલમાં સમજાવીશ. બટ એ ક્વિઝ આજથી આપણે રમવા જઈ રહ્યા છીએ કે જે વિદ્યાર્થી મિત્રો એમાં સૌથી પહેલાં આન્સર આપશે અને સૌ જે વિદ્યાર્થી મિત્રના સૌ બધા જ આન્સર સાચા હશે તેવા વિદ્યાર્થી મિત્રોની પસંદગી કરવામાં આવશે અને તેમાંથી કોઈ પણ વ્યક્તિને આપણે એ સિલેક્ટ કરીશું અને એ સિલેક્ટ થયેલ વ્યક્તિને જે પણ આપણી પાસે બુક અવેલેબલ છે એ બુકનો ઓપ્શન મળશે અને એ ઓપ્શનમાંથી એમને જે બુક જોઈતી હશે તે બુક તમારા સુધી પહોંચી જશે. જો તમારું કોઈ સિટીમાં હશે પ્લેસ તો તમારા ઘર સુધી પહોંચી જશે, અને જો કદાચ કુરિયર સર્વિસ ત્યાં અવેલેબલ નહીં હોય તો જે મુક ત્યાંનું જે નજીકનું સેન્ટર હશે ત્યાંથી તમારે લેવાની રહેશે. તિરુપતિ કુરિયર દ્વારા આપણે મોકલીશું, અગર કોઈ વિસ્તાર એવો હશે તો ત્યાં અલગ અલગ કુરિયર દ્વારા મોકલીશું, બટ પ્રિફર કરીએ છીએ તિરુપતિ કુરિયરને.
ચલો આજથી ક્વિઝ આપણે ચાલુ કરીએ છીએ, એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે જે પણ ક્વેશ્ચન પૂછીએ છીએ તેમાંથી પણ ક્વેશ્ચન હોઈ શકે, અને મારા દ્વારા જે બોલાશે એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે, અને જે અગાઉનો વિડીયો આપણે જે છે એ પાછળના તારીખના વિડીયોમાંથી પણ ક્વેશ્ચન હોઈ શકે. ચલો તો આપણે ચાલુ કરીએ આજની ક્વિઝ. ચલો, તાજેતરમાં જાહેર કરેલ સાંસદ રત્ન એવોર્ડ 2020 મેળવનાર સૌથી યુવા સાંસદ કોણ બન્યા? હવે આ 2020માં જે સાંસદ રત્ન એવોર્ડ મેળવ્યો છે તેમાંથી સૌથી યુવા સાંસદ કોણ બન્યો છે? તો સૌથી યુવા સાંસદ બન્યો છે કે રામ મોહન નાયડુ થી પણ ઓળખાય છે. આપ જોઈ શકો છો રામ મોહન નાયડુ કે જેમને યંગ એમપીઝનો આ એવોર્ડ મળ્યો છે. તેમાં આપ જોઈએ કે આ સિવાયના બીજા અન્ય સાંસદોને પણ એવોર્ડ મળ્યા છે. કુલ જે આ એવોર્ડ આપવામાં આવ્યો છે તેમાં લોકસભાના 8 અને રાજ્યસભાના 2 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો અહીંયા કે જે લોકસભાના સભ્યો છે તેમાંથી કોને કોને એવોર્ડ મળ્યો છે 17મી લોકસભાના. તો અહીંયા આપ જોઈ શકો છો કે 8 વ્યક્તિને આ એવોર્ડ મળ્યો છે, તેમાંથી સૌથી યંગેસ્ટ છે રામ મોહન નાયડુ કે જે આંધ્રપ્રદેશના છે. ચલો તેમાં આપણે જોઈએ, શ્રીકાકુલમના TDP તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ કે રામ મોહન નાયડુ જેને સાંસદ રત્ન એવોર્ડ મેળવનાર સૌથી યુવા સાંસદ બન્યા છે. કે રામ મોહન નાયડુ તેમના ગુણાત્મક પ્રદર્શન અને વ્યક્તિગત પ્રયત્નો માટે જ્યુરી કમિટી સ્પેશિયલ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ જે વ્યક્તિ છે એ TDPના છે, એટલે કે તેલુગુ દેશમ પાર્ટીના છે, અને આંધ્રપ્રદેશની રાજકીય પાર્ટી છે. ચલો તમારે ક્વેશ્ચન એ આન્સર એ આપવાનો છે મિત્રો. જો અહીંયાથી હું તમને જે અત્યારે ક્વેશ્ચન પૂછું છું એ ક્વેશ્ચન આપણે એક્સ્ટ્રા પૂછીએ છીએ, બટ વિડીયોના અંતે જે ટાઈપ કરેલા 5 પ્રશ્નો છે તે 5 પ્રશ્નો માટે આપણે ક્વિઝ રમ્યા છીએ, બરાબર. અહીંયા જે હાલમાં જે મારા દ્વારા જે ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે મૌખિક રીતે, એ ક્વેશ્ચન કેવા છે કે આપણા જનરલ નોલેજમાં વધારો કરનાર પ્રશ્નો હશે, તેનો પણ તમારે આન્સર આપવાનો છે. જેથી કરીને આપણે શું, આપણે કોઈ પણ રીતે આન્સર આપો, કોઈ લખી મૌખિક હોય લેખિક હોય એ વોટ એવર જે પણ હોય, બટ આપણો ધ્યેય કયો છે, આપણો હેતુ કયો છે, આપણું લક્ષ્ય કયું છે? આપણું લક્ષ્ય છે ગવર્મેન્ટ જોબ મેળવવું સારામાં સારી રીતે, સારામાં સારા માર્ક્સ સાથે. આવનાર બિન સચિવાલય હોય કે કોઈ પણ એક્ઝામ હોય, પણ આ એક્ઝામમાં સારા સ્કોર સાથે, એટલે કે આપણી પસંદગીનું સ્થળ આપણને મળશે, આપણી પસંદગીની પોસ્ટ મળશે, જે આપણા માટે ખૂબ ઉપયોગી બનશે. બની શકે ઘણા મિત્રો કેવું શું હશે કે સુપર ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરતા હશે અને સાથે સાથે બિન સચિવાલયની એક્ઝામ પણ આપી દેશે, અને જો એ પોતાના વિસ્તારમાં એને જોબ મળશે તો શું થશે, સવારનો ટાઈમ પણ મળશે, સાંજનો ટાઈમ પણ મળશે, અને આ સવાર અને સાંજનો ટાઈમ મળશે એ સમય દરમિયાન સુપર ક્લાસ 3ની પણ તૈયારી કરશે, અને એ સમય દરમિયાન શું થશે કે એક તો ગવર્મેન્ટ સેફ્ટી પણ મળી ગઈ, સિક્યુરિટી મળી ગઈ, જોબની સિક્યુરિટી મળી ગઈ, અને એ સિવાય સવારનો અને સાંજનો જે સમય છે આ સમય દરમિયાન પ્રિપરેશન પણ કરશે. એટલે શું થયું કે મિત્રો, જો તમે ટેન્શન સાથે, કોઈ પ્રકારનું ટેન્શન સાથે તૈયારી કરશો તો એટલું બધું ઇફેક્ટિવ તમે આઉટપુટ નહીં આપી શકો, બટ તમને એકવાર જોબ સિક્યુરિટી મળી ગઈ ને પછી તમે જે પણ વાંચશો ને એ તમને લાગશે કે યાર હું અત્યાર સુધી વાંચતો હતો કે વાંચતી હતી મને યાદ કેમ નહોતું, તો હવે કેમ આટલું યાદ રહેશે? કારણ બીકોઝ ઓફ તમારી પાસે એક સેફ્ટી મળી ગઈ છે, એક સિક્યુરિટી મળી ગઈ છે, ગવર્મેન્ટ જોબની સિક્યુરિટી મળી ગઈ છે, અને ત્યારબાદ તમે જે તૈયારી કરો છો ને એ જબરજસ્ત તૈયારી હશે. ચલો તો આ જે કે રામમોહન નાયડુને જે એવોર્ડ આપવામાં આવ્યો છે એનું જે એને સારા કાર્યો કર્યા છે, પ્રદર્શન કર્યું છે, એ બદલ તેને આપવામાં આવ્યો છે. ચલો ક્વેશ્ચન એ પૂછવાનો હતો કે હાલમાં આપણી પાસે નેશનલ પાર્ટી કેટલી છે, નેશનલ પાર્ટી કેટલી છે અને કઈ કઈ છે તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી અર્જુન રામ મેઘવાલના અધ્યક્ષ સ્થાને 3 સભ્યોની જ્યુરી કમિટીએ સાંસદ રત્ન એવોર્ડની 11મી આવૃત્તિ, આ કેટલામી આવૃત્તિ છે, 11મી આવૃત્તિ છે, અને જેમાં લોકસભાના 8 અને રાજ્યસભાના 2 વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવ્યો છે. મિત્રો યાદ રાખજો કે આ સાંસદ રત્ન એવોર્ડ 2020 એ કુલ લોકસભાના કેટલા વ્યક્તિઓ છે, લોકસભાના 8 વ્યક્તિઓ છે, અને રાજ્યસભાના 2 વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સમુદ્રી યુદ્ધ અભ્યાસ યોજ્યો, સમુદ્રી યુદ્ધ અભ્યાસ યોજ્યો છે કોને, કયા કયા દેશો સાથે? ભારત અને જાપાન બંને દેશો યોજ્યો છે. જોઈ શકો છો કે અહીંયા ભારત અને જાપાન વચ્ચે એક નેવલ એક્સરસાઇઝ યોજવામાં આવી હતી, એટલે આપણો આન્સર થશે, આપણો આન્સર ઓપ્શન બી થશે. હવે આ કેમ કરવામાં આવ્યું હતું? તો વડાપ્રધાને જ્યારે એ મન કી બાતમાં મન કી બાત જે કાર્યક્રમ છે એમાં શું પણ ઘણી વખત એવું કહ્યું હતું, ઘણા શબ્દોમાં એવું કહ્યું હતું, અગર એ ચાહે તો પાકિસ્તાન અને ચીનના શબ્દ નામ બોલી શકે, બટ એમણે શું કહ્યું હતું કે આપણા પડોશી દ્વારા જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે તે, તો એવું જ આપણું પડોશી કે જે ચીન, આ જે ચીનની હાલની જે હરકતો છે ને એને ધ્યાને રાખીને જ આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો છે. ભારતે આ યુદ્ધ અભ્યાસ જાપાનની સાથે, જાપાનની નૌસેના છે એની સાથે હિન્દ મહાસાગરમાં સંયુક્ત કવાયત કરી હતી. ક્યાં કવાયત કરી છે? હિન્દ મહાસાગરમાં સંયુક્ત કવાયત કરી છે, કે જે ચીનને જે પોતે હરકત કરી રહ્યું છે હાલમાં, આપણે પણ મિત્રો તમે ને હું આપણે બધા જાણીએ છીએ કે હાલમાં જે ચીન આપણી સાથે જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યું છે, એની હરકત કરી રહ્યું છે, એ એવું કહી શકાય કે પોતાની અવળચંડાઈ જે કરી રહ્યું છે એ અવળચંડાઈને ધ્યાને લઈને આ એક યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો હતો. ભારત અને જાપાની નૌસેના વચ્ચે સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન સરળ અને ઝડપી બને તેવા આશયથી યોજાયેલા અભ્યાસમાં ભારતીય નૌસેનાના જહાજ કયા કયા હતા? INS રાણા અને INS
પોલિશ આ બંને જહાજે ભાગ લીધો હતો, અને જ્યારે જાપાન તરફથી કોણે ભાગ લીધો હતો, તો જાપાન તરફથી જે એસ કાશિમા અને જે એસ મિયાયુકી શિમાયુકી આ બંને કે જે ટ્રેનિંગ સ્ક્વોડ્રન આ અભ્યાસમાં જોડાયા હતા. આ જે યુદ્ધાભ્યાસ છે આ યુદ્ધાભ્યાસ એ મલાકા સ્ટ્રીટ ખાતે યોજાયો હતો, મલાકા સ્ટ્રીટ ખાતે યોજાયો હતો, હિન્દ મહાસાગરના મલાકા સ્ટ્રીટ ખાતે યોજાયો હતો. અને આઈએનએસ રાણા છે આપણું જે આઈએનએસ રાણા, આ આઈએનએસ રાણા એ રાજપૂત ક્લાસનું ડિસ્ટ્રોયર જહાજ છે, રાજપૂત ક્લાસનું ડિસ્ટ્રોયર જહાજ છે. મિત્રો અલગ અલગ જે આપણી પાસે જે પણ યુદ્ધ જહાજ છે એ બધા અલગ અલગ ક્લાસીસના બના અલગ અલગ ક્લાસના બનાવવામાં આવે છે, અને તેમાંનું આ ડિસ્ટ્રોયર જહાજ છે, એટલે કે અન્ય વહાણને નાશ કરવા માટેનું છે. આઈએનએસ કુલિશ છે, આઈએનએસ કુલિશ એ કોરા ક્લાસનું મિસાઇલ થી કવર આ જહાજ છે. કયું રાજ્ય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની રચના કરશે? હવે જો અહીંયા આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે, અહીંયા તમે જોઈ શકો સીઆઈએસએફ, સીઆઈએસએફ નો મતલબ શું થશે? તો સીઆઈએફનો મતલબ સીઆઈએસએફનો મતલબ થશે કે સેન્ટ્રલ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. બટ હવે અહીંયા શું થશે કે એક રાજ્ય કે જે ઉત્તરપ્રદેશ, ઉત્તરપ્રદેશ પોતાનું એક યુપી એસએસએફ સ્થાપે છે, એટલે કે ઉત્તરપ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપના કરવા જઈ રહ્યું છે. હવે આપણે પહેલા એ સમજીએ કે સીઆઈએસએફનું કામ શું હોય છે. તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય છે, આ ઇન્ડસ્ટ્રીની સંરક્ષણ જવાબદારી એની પાસે હોય છે, આ ઉદ્યોગો જે પણ હોય તેનું ધ્યાન રાખે છે, એને સેફ્ટી આપે છે. ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં અદાલતો, મેટ્રો રેલ, હવાઈ મથક, ઔદ્યોગિક મથકો, બેંકો અને અન્ય સંગઠનોની સુરક્ષા માટે આ એક દળ બનાવવાની એક નિર્ણય લીધો છે, જેમાં ઉત્તરપ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ, ઉત્તરપ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની રચના કરશે. અને તેના માટે શું થશે કે આ જે ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ હોય છે એ પ્રકારે ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની તરફ તેને આગળ વધારશે. હવે જુઓ આપણે ગુજરાતમાં સેફ્ટી ઘણી બધી છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની. હવે ઉત્તરપ્રદેશ અથવા તો આજે નહીં પરંતુ કોઈ સમય એવો હતો કે જ્યાં કોઈ ઇન્ડસ્ટ્રી પાસેથી ઘણા બધા પૈસા લેવામાં આવતા, પૈસા પડાવી લેવામાં આવતા હતા, ઘણી બધી રીતે માફિયા ગુંડાગીરી કે કોઈ પણ રીતે વોટ એવર તમે શબ્દ યુઝ કરી શકો. તો હવે અહીંયા કોઈ એટલા માટે કોઈ ત્યાં બિઝનેસને ડેવલપ નહોતું કરતું, કારણ કે જે પણ ઇન્કમ થશે એ તો એ લોકોને માફી આપીને આપી દેવાની થશે. તો હવે અહીંયા આ પ્રકારની સિક્યુરિટી આપવા માટે થઈને ઉત્તરપ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની રચના કરશે, જેથી કરીને ઘણી બધી ઇન્ડસ્ટ્રી ત્યાં સ્થપાશે અને એને સુરક્ષા મળશે. આ દળને વિશેષ તાલીમ આપવામાં આવશે અને સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવશે. તાલીમ વગર તો એ શક્ય જ નથી. એટલા માટે મિત્રો આપણે કહીએ છીએ કે જો અહીંયા તાલીમ અને સુરક્ષાના સાધનો, તો આપણે એઝ એ સ્ટુડન્ટ તરીકે આપણી પાસે તાલીમ અને સુરક્ષાના સાધનો કયા કયા છે? સુરક્ષાના સાધનો છે આપણું આ એપ્લિકેશન, અને તાલીમ એટલે કે આપણે જેમાં ટેસ્ટ લઈએ છીએ, મોક ટેસ્ટ. આપણે જે મોક ટેસ્ટ લઈએ છીએ એ મોક ટેસ્ટ એ આપણે એક તો આ શું થયું કે આપણે જે પણ સ્ટડી કર્યું હવે સ્ટડી એ રાઈટ દિશામાં કર્યું છે કે કેમ, કેટલું કર્યું છે, કયા સબ્જેક્ટમાં કેટલું હજુ કરવાનું બાકી છે, કેટલી સ્પીડથી કરવાનું છે, આ બધી વસ્તુ આપણે ક્યાંથી ખબર પડશે? તો મોક ટેસ્ટના માધ્યમથી ખબર પડશે. મિત્રો આવતા સન્ડે યાદ છે ને, આવતા સન્ડે ફરીથી પાછું આપણે મોક ટેસ્ટ યોજવાની છે, મોક ટેસ્ટ નંબર 37, કે જે બિલકુલ એકદમ ફ્રીમાં છે દરેક વિદ્યાર્થીઓ માટે. એના માટે શું કરવાનું છે? માત્ર તમારે એક જ કામ કરવાનું છે, આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અગર ડાઉનલોડ કરેલી છે તો એને અપડેટ કરવાની છે. અપડેટ કર્યા પછી જે રાઈટ સાઈડમાં નીચે જે છે ત્યાં આગળ તમને મોક ટેસ્ટનો એક સિમ્બલ જોવા મળશે, ત્યાં તમે એના પર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ મોક ટેસ્ટ બતાવશે. અને આ મોક ટેસ્ટમાં આવતા રવિવારે 37 નંબરની મોક ટેસ્ટ યોજાશે, જે તમે કોઈ પણ સમયે આપી શકો છો પૂરા દિવસમાં. પરંતુ લાસ્ટ જે આપણી મોક ટેસ્ટ લેવાઈ હતી 36, એમાં ઘણા બધા પ્રોબ્લેમ ઇસ્યુ આવ્યા હતા, બિકોઝ કે જે એના પર સર્વર પર લોડિંગ થયું હતું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એકસાથે ટેસ્ટ આપતા હતા, તો જે ધારણા થઈ હતી એના કરતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વધારે મોક ટેસ્ટ આપી, તેનાથી સર્વરમાં થોડો ઇશ્યુ થઈ શક્યો હતો. હવે બધી આપણી જે ક્વેરી હતી, બગ હતી, બધી સોલ્વ થઈ ગઈ છે, કારણ કે કોઈ પણ વખતે જ્યારે પહેલી વખત જે કંઈ કામ થતું હોય તો એમાં થોડી નાની મોટી બગ રહેતી હોય છે, હવે એકદમ ક્લિયર થઈ ગયું છે, સોલ્વ થઈ ગયું છે અને એનું ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે. તમે મોક ટેસ્ટ 37 ખૂબ જ સારી રીતે આપી શકો છો. ઘણા મિત્રોના કમેન્ટ હતી, ફોન હતા કે સર સબમિટનો ઓપ્શન પ્રેસ કરીએ છીએ પણ સબમિટ નથી થતું. તો હવે એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. જેવું તમે આ 2 કલાક અને 200 માર્ક્સ એટલે કે 200 ક્વેશ્ચન એટેમ્પ કરો છો, ત્યારબાદ તમારે સબમિટ કરવું કમ્પલસરી છે, અને સબમિટ કરશો પછી જ એ તમારી મોક ટેસ્ટ એ વેલિડ ગણાશે. અને તમે સબમિટ કરશો એટલે તમને એટ એ ટાઈમ તમારું રિઝલ્ટ પણ મળી જશે કે કેટલા માર્ક્સ મળ્યા છે, કેટલા ખોટા કર્યા હતા, કેટલા નેગેટિવના માર્ક્સ કપાયા, અને કેટલા એટેમ્પ કર્યા હતા, કેટલા એટેમ્પ નથી કર્યા, અને એ સાથે સાથે ઓલ ઓવર ગુજરાતમાં તમારો રેન્ક કેટલામાં છે એ પણ તમને જોવા મળશે. તો આ આપણી છે તાલીમ અને સુરક્ષાના સાધનો. એના વગર આપણે જીવી અથવા તો કોઈ પણ ઉદ્યોગ ન સ્થાપી શકીએ અથવા તો આપણે એક્ઝામ પાસ ન કરી શકીએ. એટલા માટે આ તમારું તાલીમ અને સુરક્ષાના સાધનો છે. પ્રથમ તબક્કામાં આવી 5 બટાલિયન સ્થાપવામાં આવશે.
અને હાલમાં જે કોઈ પણ જગ્યા પર જે સુરક્ષાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો સુરક્ષા કોણ સંભાળ્યું છે? સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ આ પ્રકારની સુરક્ષા સંભાળી રહ્યું છે. તાજેતરમાં બ્રિટિશ પ્રધાનમંત્રીએ કોને પોઈન્ટ ઓફ ફ્લાઇટ ઓનરથી સન્માનિત કર્યા? પોઈન્ટ ઓફ ફ્લાઇટ ઓનરથી સન્માનિત કર્યા છે. કોને સન્માનિત કર્યા છે? રાજેન્દ્રસિંહને સન્માનિત કરવામાં આવ્યા છે. રાજેન્દ્રસિંહ છે એને સોશિયલ મીડિયા પર એને સ્કીપિંગ શીખ તરીકે પણ ઓળખાય છે, સ્કીપિંગ શીખ તરીકે પણ ઓળખવામાં આવે છે, એનું ઉપનામ છે એ પણ આપણે યાદ રાખીશું. પશ્ચિમ લંડનમાં હાર્લિંગ્ટન શહેરના 73 વર્ષીય રાજેન્દ્રસિંહને 2020ની શરૂઆતમાં યુટ્યુબ પર 25,000થી વધુ દર્શકોને ભેગા કર્યા અને તેમને એક્ટિવ રહેવા તેમજ NHS ચેરિટીઝ માટે 12,000 પાઉન્ડ કરતાં વધુ ભંડોળ ભેગું કરવું અને તે આ બદલ તેને પ્રોત્સાહિત કરવા માટે બ્રિટિશના જે વડાપ્રધાન છે તેના દ્વારા પોઈન્ટ ઓફ ફ્લાઇટ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે અથવા તો એને નવાજવામાં આવ્યા છે અને તેમણે જે ભંડોળ ઊભું કર્યું છે આ પ્રયત્નો. અને આરોગ્ય એ સંપત્તિ છે મિત્રો, ખાસ યાદ રાખજો, આરોગ્ય એ સંપત્તિ છે અને તેમાં સક્રિય રહો અને ખુશ રહો નો જે પ્રચાર એમણે જે કર્યો છે તે બદલ અવોર્ડ આપવામાં આવ્યો છે. સક્રિય રહો અને ખુશ રહો, આપણે જે એક્ઝામ આવવાની જ છે એ 100% ફાઇનલ છે, તો એના માટે તમે એક્ટિવ રહો અને તૈયાર રહો. ચલો હવે આ જે અવોર્ડ છે એ કોને કેવી રીતે આપવામાં આવે છે કે જે લોકો આ રીતનું કોઈ સારું કાર્ય કરતું હોય, સમાજ નિર્માણ માટે કામ કરતું હોય, કોઈ સંસ્થાના જો કોઈ ધ્યેય હોય એ ધ્યેયને પૂરું પાડવા માટે કાર્ય કરતા હોય તેવા વ્યક્તિને આ અવોર્ડ આપવામાં આવે છે. જેમ પોર્ટલ એટલે કે GEM, GEM નું પૂરું નામ શું થશે તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. આપણે ઓલરેડી અગાઉના વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ કે જેમ પોર્ટલ પર જે પણ વસ્તુ મૂકવામાં આવશે તેના પર એક વસ્તુ બતાવવી પડશે કે આ વસ્તુ ભારતમાં કેટલી બનેલી છે. તો આ એ સમય દરમિયાન આપણે જેમ નું પૂરું નામ અહીંયા ડિસ્કસ કરી હતી. તમારે અત્યારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે GEM નું પૂરું નામ શું થાય છે. જેમ પોર્ટલ પર ટ્રાઇબ્સ ઇન્ડિયા સ્ટોરનું ઉદઘાટન કોણે કર્યું? જે ઉદઘાટન કરવામાં આવ્યું છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે? અર્જુન મુંડા દ્વારા કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે આ જેમ પર આ પ્રકારનું એક ટ્રાઇબ્સ ઇન્ડિયા સ્ટોરનું જે ઈ માર્કેટ પ્લેસ છે એટલે કે આ ગવર્મેન્ટ, હવે મિત્રો તમને આન્સર તો મળી જ ગયો છે, ચલો હું આન્સર આપી દઉં છું. ગવર્મેન્ટ ઈ માર્કેટ, GEM નું પૂરું નામ શું થાય છે? ગવર્મેન્ટ ઈ માર્કેટ થાય છે. તેનું ઉદઘાટન કર્યા છે અર્જુન મુંડા. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા કે જેમણે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પર ટ્રાઇબ્સ ઇન્ડિયા સ્ટોરનું ઉદઘાટન કર્યું છે અને તેની જે નવી વેબસાઇટ છે એ નવી વેબસાઇટ પણ શરૂ કરી દીધી છે. અને આ વેબસાઇટમાં આદિજાતિ સમુદાયના લાભાર્થે ચાલતી પહેલ વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી સામેલ કરવામાં આવી છે. હવે અહીંયા મુખ્ય હેતુ કયો છે? તો આ સ્ટોર પર જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ એટલે કે આ વેબસાઇટ પર બધી જ વસ્તુઓ કેવી છે કે જે આદિવાસી સમુદાય દ્વારા બનાવવામાં આવેલી હોય તેવી પ્રોડક્ટનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે અને તેનાથી ખરીદી કરવા માટે દરેક વ્યક્તિને ઇઝીલી પડશે. કારણ કે ગવર્મેન્ટ અહીંયા શું આવ્યું છે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, તો ગવર્મેન્ટ જે પણ વસ્તુ પરચેસ કરશે એ અહીંયાથી પરચેસ કરશે તો શું થશે કે આ બધી જ પ્રોડક્ટ છે, પ્રોડક્ટ જે બનાવનાર વ્યક્તિ છે એને પણ ઘણો બધો ફાયદો થશે અને આદિવાસી સમુદાય છે કે જેને પોતે હાલ સુધી આટલા વર્ષો સુધી પોતાની જે કલ્ચર છે આ કલ્ચર સાચવી રાખ્યું છે તો આ એને સમુદાયને પણ ઘણો બધો લાભ મળવો જોઈએ અને તે હેતુથી આ માર્કેટ ઈ માર્કેટ પ્લેસ પર ટ્રાઇબ ઇન્ડિયા સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે. હવે અહીંયા આપણે ટ્રાઇફેડને જોઈએ, ટ્રાઇફેડ તો ટ્રાઇફેડના ચેરમેન છે રમેશચંદ્ર મીના અને તેનું પૂરું નામ થાય છે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા. કયા ભારતીય અમ્પાયરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની ઇલાઇટ પેનલ ઓફ અમ્પાયર્સમાં સામેલ કરવામાં આવ્યા? જે આ એક પેનલ બનાવવામાં આવી છે ઇલાઇટ પેનલ ઓફ અમ્પાયર, તો તેમાં નીતિન મેનનને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય અમ્પાયર નીતિન મેનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCની એમ્પાયર પેનલ ઓફ અમ્પાયર્સ, ઇલાઇટ પેનલ ઓફ અમ્પાયર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. નીતિન મેનન તે અગાઉ એમિરેટ્સ ICC એટલે ઇન્ટરનેશનલ પેનલનો પણ ભાગ રહી ચૂક્યા છે. ભૂતપૂર્વ કેપ્ટન શ્રી નિવાસ વેંકટરામન અને સુંદરમ રવિ પછી તેઓ પ્રતિષ્ઠિત પેનલમાં સ્થાન પામનાર ત્રીજા ભારતીય અને સૌથી યુવા અમ્પાયર છે. એ ખાસ યાદ રહે, ત્રીજા ભારતીય અને સૌથી યુવા અમ્પાયર છે. હવે આ જે વ્યક્તિ છે નીતિન મેનન, તેમને અગાઉ 2020-21માં ઇલાઇટ પેનલમાં સામેલ કરાયા છે. તેઓ ઇંગ્લેન્ડના અમ્પાયર નાઇજન લિયોંગનું સ્થાન લેશે. તેઓ 3 ટેસ્ટ, 24 વન ડે ક્રિકેટ, વન ડે ઇન્ટરનેશનલ અને 16 T20 મેચમાં અમ્પાયરિંગનો પણ અનુભવ કરી ચૂક્યા છે. કઈ સંસ્થાએ તાજેતરમાં વર્લ્ડ ડ્રગ રિપોર્ટ જાહેર કર્યો? વર્લ્ડ ડ્રગ રિપોર્ટ જાહેર કર્યો છે. કોણે જાહેર કર્યો છે? તો UNODCA રિપોર્ટ જાહેર કર્યો છે. આપ જોઈ શકો છો કે વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2020નો છે તે કોણે રિપોર્ટ જાહેર કર્યો છે? UNODCA આ રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં આપણે જોઈએ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનાઇટેડ નેશન ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ દ્વારા વર્લ્ડ ડ્રગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટ અંતર્ગત વર્ષ 2018માં 26.9 કરોડ એટલે કે લગભગ 27 કરોડ લોકોએ ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો, અને જે આંકડા છે એ 2009 કરતાં 30% વધારે છે, અને તેમાં સૌથી વધારે કિશોર અને યુવા વયના લોકોએ સૌથી મોટો આપણા ઉપયોગ કર્યો છે, એટલે ડ્રગનો ઉપયોગ કર્યો છે, ડ્રગ્સ ઉપયોગ કર્યો છે. વર્ષ 2004માં કરવામાં આવેલા સર્વેક્ષણની તુલનામાં ભારતમાં એકંદરે ઓપિયોઇડનો ઉપયોગમાં 5 ગણો વધારે આ થયો છે એવો અંદાજ છે. આ ઓપિયોઇડ એટલે કે એક પ્રકારનું ડ્રગ્સ છે, ડ્રગ્સના અલગ અલગ પ્રકાર છે, તેમાં આ એક પ્રકાર છે. વર્ષ 2018માં 19 મિલિયન લોકોએ કોકેનનો ઉપયોગ કર્યો હતો, અને એમાં સૌથી વધારે અમેરિકા અને યુરોપમાં સૌથી વધારે આ કોકેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ આખા વિશ્વની વાત કરીએ છીએ. વર્ષ 2018માં એમ્ફેટાઇમાન્સનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા આશરે 27 મિલિયન હતી. આ પણ એક ડ્રગ્સનો એક પ્રકાર છે. અને આ જે સંસ્થા છે એ શું કરે છે, તો એ સંસ્થાએ એવું કહ્યું છે કે ડ્રગ્સ એ આધુનિક સમયની મુખ્ય એક વૈશ્વિક લડાઈ છે એવું એમણે કહ્યું છે. UNODC નું હેડક્વાર્ટર આવેલું છે વિયેના ઓસ્ટ્રિયા ખાતે. કયા રાજ્યમાં પ્રવાસી શ્રમ આયોગનું ગઠન કરવામાં આવ્યું? પ્રવાસી શ્રમ આયોગનું ગઠન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશ ખાતે. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે પ્રવાસી મજૂરોના કલ્યાણ અને તેમના હિત માટે પ્રવાસી મજૂર આયોગનું ગઠન કર્યું છે. અને જે આ ગઠન કરવામાં આવ્યું છે તેનો કાર્યકાળ કેટલો રહેશે? 2 વર્ષનો રહેશે. આ જે ગઠન કરવામાં આવ્યું છે તે આ કાર્યકાળ રહેશે 2 વર્ષનો. અગર એમાં જરૂર પડશે તો એમાં વધારો કરી શકાય છે. આ આયોગને રાજ્યના પ્રવાસી મજૂરોની સામાજિક અને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આવશ્યક ભલામણો કરવાનો રહેશે, અને તે દર 3 મહિને વચગાળાનો રિપોર્ટ રજૂ કરશે. આ જે આયોગ બનાવવામાં આવ્યો છે તેમાં એક અધ્યક્ષ રહેશે અને અન્ય 2 સભ્યો રહેશે. તો અધ્યક્ષની લાયકાત કઈ રહેશે? તો અધ્યક્ષની લાયકાત રહેશે 10 વર્ષનો, તેમજ જે 10 વર્ષનો છે એ અનુભવ હશે. અહીંયા મિત્રો થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બટ આપણે યાદ રાખીશું કે જે પણ અધ્યક્ષ હશે એ અધ્યક્ષનો અનુભવ કેટલો હશે, તો આ જે સમાજ કલ્યાણ ખાતા અથવા તો મજૂર કલ્યાણ ખાતામાં તેમનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને જે અન્ય 2 સભ્યો છે એમને અનુભવ કેટલો રહેશે? તો 5 વર્ષનો મજૂર કલ્યાણનો અનુભવ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ અધ્યક્ષ અથવા અને સભ્ય બની શકે છે. ભારત સરકારે તાજેતરમાં કેટલી ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો? ભારત સરકારે જે ચાઇનીઝ એપ છે એના પર જે પ્રતિબંધ મૂક્યો છે તે છે 59 એપ. કુલ 59 એપ પર જે પ્રતિબંધ મૂક્યો છે આપ જોઈ શકો છો કે પ્રકાશ જાવડેકરે એક ટ્વીટ કરીને બતાવ્યું છે કે ભારત સરકારે એટલે કે આ ગવર્મેન્ટે ભારત ગવર્મેન્ટે 59 ચાઇનીઝ એપને પર પ્રતિબંધ મૂક્યો છે. અહીંયા લિસ્ટ આપવામાં આવ્યું છે કે કેટલી કેટલી છે. એમાંથી આપણી જે સૌથી પ્રિય છે એવી ટિકટોક છે, શેરિટ છે, યુસી બ્રાઉઝર છે, આ બધી હેલો, આ બધી ઘણી બધી એપ છે એના પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. અને આઈ હોપ મિત્રો કે તમે આમાંથી મોટાભાગની કોઈ એપ તો યુઝ કરતા નહીં હોય. અગર તમે યુઝ કરતા હશો તો હવે એના વિશે મારા કરતાં તમે ઘણું બધું વધારે જાણો છો. બટ આપણે પણ શું કરીએ કે આપણી પાસે જ્યારે કોઈ ઓપ્શન નથી તો એ ઓપ્શનને આપણે કંઈક ને કંઈક રીતે તો આપણે ઉપયોગ કરીએ છીએ. બટ બને ત્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી ગવર્મેન્ટ, આપણે પણ ઈચ્છીએ કે ગવર્મેન્ટ જલ્દીથી ખૂબ જલ્દીથી એનો કોઈ ઓપ્શન આપણને જલ્દીથી આપશે. આજે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ કઈ રીતે છે? તો મોબાઈલ અથવા તો જે આપણે મોબાઈલ સિવાયના અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મ હોય તેમાં પણ ઉપયોગ થતો હોય એવી દરેક લગભગ 59 ચાઇનીઝ એપ છે એના પર પ્રતિબંધ મૂક્યો છે. અને આજે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ આપણા માટે અગત્યનું અહીંયા બને છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સેક્શન 69A અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કદાચ ક્વેશ્ચન એવું પૂછી શકે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય લેવા માટે પાછળ સરકાર પાસે કોઈ આવો અધિકાર છે ખરો? તો હા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે એક્ટ બનાવવામાં આવ્યો છે મિનિસ્ટર, તેમાં એ 69A નામની જે કલમ છે તેમાં દર્શાવ્યું છે. તો એના આધારે આ પ્રકારે ગવર્મેન્ટ કોઈ પણ એપ પર પ્રતિબંધ લગાડી શકે છે. હવે જે સરકાર જે માહિતી આપી છે તેમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ જે ચાઇનીઝ એપ છે એની આપણે મોબાઈલ, સપોઝ કે મારા મોબાઈલમાં કોઈ એપ છે તો એ એપને મારા મોબાઈલમાં એપ મેં ડાઉનલોડ કરી છે તો એની સાથે વાયરસ પણ ઘણી વખત મૂકી આપતા હોય છે, તો એની સાથે એક હિડન એપ પણ હોય છે, કોઈ ખૂબ નાની એવી હોય છે, MBA માં અથવા તો કેબીમાં હોય છે. તો આ એપના માધ્યમથી શું થશે કે હું મારું લોકેશન ઓન રાખીશ, ડેટા ઓન રાખીશ, બ્લૂટૂથ ઓન રાખીશ, કે ક્યારે પણ આ પ્રકારનું હું ઓન કરીશ એટલે તરત જ મારા મોબાઈલમાં રહેલી જે ઇન્ફોર્મેશન છે, ડેટા છે, એ દરેક ડેટા જે તે એપ જે ડેવલપ કરી છે એની પાસે જતો રહે છે. તો આવી ઘણી બધી માહિતી જે ચોરાઈ હોય આવી ઘણી બધી ફરિયાદો મળતી હોય છે. તમે ન્યૂઝમાં પણ જોતા હશો કે વારંવાર ફ્રોડ થતું હોય છે કે કોઈ પેટીએમમાંથી ફોન આવ્યો કે જે તમારું પેટીએમ KYC કમ્પ્લીટ કરવાનું છે, જેવો નંબર પ્રેસ કર્યો દબાવ્યો તો મોબાઈલમાંથી અકાઉન્ટમાંથી આટલા પૈસા ગાયબ થઈ ગયા, ચોરાઈ ગયા, ટ્રાન્સફર થઈ ગયા, ચોરાઈ ગયા મતલબ કે ટ્રાન્સફર થઈ ગયા, ફ્રોડ થયું. તો આ પ્રકારની ઘણી બધી માહિતી લીક થતી હોય છે. આવી ફરિયાદોને અંતે સરકારે એવું કહ્યું છે કે હાલમાં જે ભારત અને ચીન અને અન્ય દેશો સાથે જે પણ પ્રકારના તણાવભર્યા વાતાવરણ છે તેને ધ્યાને લઈ અને દેશની એકતા અને અખંડિતતાને નુકસાન ન થાય તે માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આમાં શું થતું હતું કે જે પણ યુઝર હોય અને ગુપ્ત માહિતી હોય એ ભેગી કરે, કલેક્ટ કરે અને અન્ય દેશોને મોકલી આપવામાં આવે, અન્ય દેશના સર્વર હોય એને આપી દેવામાં આવે,
તમે ક્યારે મિત્રો માર્ક કર્યું છે કે તમે કોઈ પણ જગ્યા પર જશો તમને શું કહે છે કે એક સ્કીમ ચાલે છે કે જેમાં તમારે તમારું નામ અને મોબાઈલ નંબર આપવાનો છે અને જો તમે લકી તમારું ડ્રો હશે તો તમને આપવામાં આવશે. તો એ સમયે તમારો ડેટા ચોરાઈ જતો હોય છે. ઘણી વખત આપણે શું કરીએ કે તમને એક મેસેજ આવશે કે જીઓ ફટાફટ જો આ તમે એપ ડાઉનલોડ કરશો તો અહીંયા ક્લિક કરશો તો તમને 20 GB ડેટા ફ્રી આપે છે. તો શું જીઓને 20 GB ડેટા ફ્રી આપવું હોય તો એ ડાયરેક્ટ ના આપી શકે? ડાયરેક્ટ આપી શકે. આ પ્રકારે કરવાની શું જરૂર છે? પણ જેમ તમે જેવું પણ એક એક લિંક પર ક્લિક કરશો એટલે તમારો ડેટા છે એ બધો ડેટા જે પણ લિંક મોકલી છે એમના એટલે કે જે મૂળ આ લિંક જનરેટ કરનાર વ્યક્તિ છે એના સર્વર પર જતો રહે છે. સરકારના આ નિર્ણયથી હવે જે મોબાઈલમાં એપ્લિકેશન ચાઇનીઝ એપ છે તે ધીમે ધીમે કામ કરતી બંધ થઈ જશે અને ભવિષ્યમાં પણ એને ડાઉનલોડ કરી શકાશે નહીં. દર વર્ષે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 જુલાઈના રોજ એની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં જે કોરોના વાયરસ છે તો કોરોના વાયરસને સૌથી જે મોટી માત આપી હોય તો એવા વ્યક્તિઓમાં આપણે કહી શકીએ ડૉક્ટર અને એ સિવાયના દરેક સરકારી કર્મચારી છે, પોલીસ પણ છે, દરેક કર્મચારી અને હું અને તમે પણ છીએ. કારણ કે આપણે ઘરની બહાર નથી નીકળતો પણ આપણે પણ કોરોનાને ફાઇટ આપી છે, બટ તેમાં સૌથી વધારે જેને ભાગ ભજ્યો છે તે છે ડૉક્ટર. તો એ લોકોની યાદમાં દર વર્ષે 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતા ડૉક્ટર બિધાનચંદ્ર રોય. આ બિધાનચંદ્ર રોયની યાદમાં એટલે કે 1 જુલાઈના રોજ આ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. બિપિનચંદ્ર રોય છે, એમનો જન્મ ક્યારે થયો? તો 1 જુલાઈ 1882ના રોજ બિહારના પટના ખાતે તેમનો જન્મ થયો હતો. અને સૌ પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી 1991માં. રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની સૌ પ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો સૌ પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી 1991માં. 1961માં તેમને ભારત રત્ન એવોર્ડ પણ મળી ચૂકેલો છે. હવે આપણા માટે સૌથી વધારે અગત્યનો મુદ્દો એ છે કે આ વર્ષ મતલબ કે 2020ની થીમ કઈ છે? 2020ની રાષ્ટ્રીય ડોક્ટર દિવસની થીમ કઈ રાખવામાં આવી છે? લેસન ધ મોરેટિલિટી ઓફ COVID-19, એટલે કે COVID-19માં ઓછામાં ઓછા મૃત્યુ થાય તે બાબતે આ પ્રકારની થીમ રાખવામાં આવી છે. મિત્રો અહીંયા આ થીમ આપણા માટે ખૂબ અગત્યની છે, પરીક્ષણ દ્રષ્ટિ આપણે ખાસ યાદ રાખવું જોઈએ. ચલો મિત્રો હવે આપણે ક્વેશ્ચન ઓફ ધ ડે જોઈએ. 5 ક્વેશ્ચન છે મિત્રો. આ ક્વિઝ આપણે જે રમવા જઈ રહ્યા છીએ, બુક માટે જે ક્વિઝ રમવા જઈ રહ્યા છીએ, એ ક્વિઝ માટેના આ 5 પ્રશ્નો છે જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં રહેલો OWASOG પ્લાન કયા દેશનો છે? બીજો ક્વેશ્ચન, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? નરેન્દ્ર મોદીએ 10,000 FPOનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના કયા સ્થળે કર્યું? જૈવ વિવિધતા સુપર વર્ષ તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે? 14માં નાણાપંચના રાજ્યોની હિસ્સેદારી, એટલે જે 14મું નાણાપંચ છે તેમણે જે સજેસ્ટ કર્યું છે એ પ્રકારે રાજ્યોની હિસ્સેદારી બ્લેન્ક એટલે કે કેટલી હતી અને આ વર્ષે કેટલી કરવામાં આવી છે? આ 5 પ્રશ્નોના તમારે રાઇટ આન્સર આપવાના છે. અગેન ક્વિઝ આપણે જે રમવા જઈ રહ્યા છીએ એના રૂલ્સ તમને સમજાવી આપું કે આ 5 ક્વેશ્ચનના આન્સર રાઇટ હોવા જોઈએ. સપોઝ કે મારા 4 આન્સર રાઇટ છે, 1 આન્સર રોંગ છે, તો એ પાર્ટિસિપેટમાંથી એટલે કે ક્વિઝમાંથી નીકળી જશે. 5 આન્સર સાચા હોવા જોઈએ અને સૌથી ઝડપી આન્સર જેમણે આપ્યા છે તેમાંથી કોઈ વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. તેના માટે તમારે શું કરવાનું રહેશે? એક એક એક્ઝામ્પલ આપ્યું છે કે આ પ્રકારે એક મેસેજ કરવાનો છે જે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે અને એ વોટ્સઅપ નંબર છે 7575878603. ચલો મિત્રો તો તમને એ સમજાવી આપું કે આ કરંટ અફેર્સના ક્વિઝ માટે વોટ્સઅપ નંબર તમારો છે 7575878603. તેના માટે તમારે શું કરવાનું છે કે આ પ્રકારનો એક ફોર્મેટ છે, આ ફોર્મેટ મુજબ જ તમારે આન્સર આપવાનો છે, તે જ વેલિડ ગણાશે. તારીખ લખવાની છે, 5 ક્વેશ્ચન છે એ 5 ક્વેશ્ચનના આન્સર લખવાના છે. ત્યારબાદ તમારું નામ આપવાનું છે અને તમે કયા સિટીમાંથી છો એ સિટીનું નામ, અને ત્યારબાદ તમારો મોબાઈલ નંબર લખવાનો છે. તમારો મોબાઈલ નંબર તો ઓલરેડી હશે જ વોટ્સએપમાં, તેમ છતાં તમારો મોબાઈલ નંબર પણ લખી દેવાનો છે. હવે એ જે પણ વિજેતા થશે એ વિજેતાને સામેથી કોલબેક કરવામાં આવશે, યા તો તમારું પૂરું એડ્રેસ માંગવામાં આવશે. ત્યારે તમારે સંપૂર્ણ એડ્રેસ આપવાનું રહેશે જેથી કરીને જે અહીંયાથી જે પણ ગિફ્ટ આપવામાં આવશે આ ગિફ્ટ તમારા સુધી ઝડપથી પહોંચી શકે. જેવી તમારે સુધી ગિફ્ટ પહોંચે એટલે તમારે એક મેસેજ કરવાનો રહેશે કે તમારા સુધી ગિફ્ટ પહોંચી ચૂકી છે. જો નજીકનું કોઈ કુરિયર સેન્ટર એવું હશે કે જ્યાં તમારા ઘર સુધી નહીં પહોંચતું હોય તો નજીકના સેન્ટર પરથી તમારે આ કુરિયર કલેક્ટ કરવાનું રહેશે, જેમાં આપણી બુકબળની જે પણ બુક છે એ બુકને તમને ઓપ્શન આપવામાં આવશે અને એ બુક આપણી પાસે જે અવેલેબલ હશે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે. જ્યારે પણ નવી બુક્સ આવશે એ નવી બુક્સના ઓપ્શન પર તમને રેગ્યુલર આપવામાં આવશે. એ સિવાય તમને કોઈ પણ ક્વેરી હોય આ ક્વિઝ બાબતે તો તમે આ નંબર પર કોલ કરી શકો છો 7575878603. માત્ર ને માત્ર આ નંબર પર જ તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આ હતા 1 જુલાઈ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકવર્ડ્સ કરંટ અફેર્સ.